રાજકોટ વિજય સંકલ્પ સંમેલનમાં ચોકીદારોને અલગથી જગ્યા આપવામાં આવી હતી. મુખ્ય સ્ટેજ પાસે અને એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું જ્યાં ચોકીદારોને ઊભા રાખવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓને ચોકીદારનો કન્સેપ્ટ લોકો સુધી પહોંચાડવા માટે પહેલ કરી છે. આ તકે કુંવરજીભાઈ બાવળીયાએ નિવેદન આપતા કહ્યું હતું કે શ્યામજી ચૌહાણ થોડાક સમય પહેલા મારા સંપર્કમાં હતા. તેમને ભાજપમાં પાછું આવવું હતું, પણ તેની એક શરત હતી કે તેમને સુરેન્દ્રનગરની સીટ પરથી ટિકિટ આપવામાં આવે. બાવળીયાએ કહ્યું કે ઉમેદવાર કોને બનાવવા તે પાર્ટીનો નિર્ણય હોય, અને જો શ્યામજીભાઈ રાજીનામું આપે તો તે તેનો અંગત નિર્ણય છે. વિજય સંકલ્પ સંમેલન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશની યોજના પ્રમાણે 26 લોકસભા ક્ષેત્રોમાં યોજાઈ રહ્યા છે. 24, 25 અને 26 આ 3 તારીખો દરમિયાન બધી જ લોકસભા ક્ષેત્રોમાં આ સંમેલનો યોજાયા. એમાં રાજકોટના વિજય સંકલ્પ સંમેલનમાં આવવાનો મને અવસર મળ્યો. રાજકોટ સંસદીય મતક્ષેત્રના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોહનભાઈ કુંડાળિયાને ગત વખતની લીડ કરતાં પણ વધારે લીડથી જીતાડવા માટેનો સંકલ્પ લીધો અને ખૂબ જ ઉત્સાહભેર આ સંમેલન સંપન્ન થયું.